તાજેતરમાં જેતપુર સ્પોર્ટ એસોસિએશન દ્વારા જેતપુરમાં વિવિધ રમતોની સ્પર્ધા માટે ભવ્ય સ્પોર્ટ વીક ખેલાઈ હતી, જેમાં વિવિધ સ્પર્ધાઓમાં અલગ અલગ વય જૂથમાં 4000થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાંસદ શ્રી રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, જેતપુરના રમતવીર તેવા સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી મિતેશ ચૌહાણ સહિત સ્પોર્ટ એસોસિએશનની ટીમની આ ભવ્ય કામગીરી બિરદાવી હતી, જે અંતર્ગત વિવિધ રમતો ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ, ખોખો, રસ્સાકેચ, એથ્લેટિક, દોડ, કેપ, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। જેતપુર સ્પોર્ટ એસોસિએશન દ્વારા જેતપુર સ્પોર્ટ વીક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં 700થી વધુ ખેલાડીઓ ઇનામના હકદાર બન્યા હતા। રમશે જેતપુર, જીતશે જેતપુર સૂત્રને સાર્થક કરવા તેમજ યુવા રમતવીરોને વિવિધ રમતોના પોતાના રહેલ રમત રમવાની સુષુપ્ત શક્તિને જોરદાર પ્રદર્શન કર્યું હતું। જેતપુરની ઉક્તી પ્રતિમા તેમજ યુવા વિજેતા રમતવીરોને આપના લોકવાડીલા સાંસદ શ્રી રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, ઉદ્યોગપતિ શ્રી રાજુભાઈ પટેલ, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી જયંતિભાઈ રામેલિયા, રાજકોટ જિલ્લા શાળા સંચાલકના પ્રમુખ શ્રી દિનેશ ભુવા, જેતપુર શાળા સંકુલના કન્વીનર શ્રી વીડી નૈયા, જે એ પરમાર મહાનુભાવ તેમજ દરેક સ્કૂલના આચાર્ય સંચાલકો હસ્તક વિજેતા ખેલાડીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે ભવિષ્યમાં રાજ્યકક્ષા, રાષ્ટ્રીય કક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષામાં જેતપુરનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી। આશિષ પાટડિયા સાથે સમય મીડિયા ન્યૂઝ, જેતપુર।